અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષાને લઈને ધામધૂમ જોવા મળી। ઉસ્માનપુરાના વિદ્યાનગર પરીક્ષા કેન્દ્રમાં શિક્ષણ વિભાગ તમામ પ્રકારની વ્યવસ્થા જોવા મળી, ત્યારે વાલીઓ પણ માની રહ્યા છે કે વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ પરીક્ષા હોય તેવો માહોલ સર્જાયો છે। વાલીઓ પણ વિદ્યાર્થીઓને લઈને પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા। મને લાગે છે કે બોર્ડની એક્ઝામ જે છે એક બહુ મહત્વપૂર્ણ એક્ઝામ લે છે ગવર્મેન્ટ। એનાથી છોકરાઓને આગળ કેવી રીતે તૈયારી કરવાની એ બધાની એને ઘણું જાણકારી મળે એનાથી, અને ટેન્થની બોર્ડ એક્ઝામનો ઘણો ફાયદો છે એને આગળ પ્રિપરેશન માટે। ટ્વેલ્થ કેમ કરવાની, કોલેજમાં કેવી રીતે જવાનું એ બધાની એને ખબર પડે એનાથી। અચ્છા, બોર્ડની એક્ઝામ વખતે વાલીની પરીક્ષા પણ લેવાતી હોય છે, હા, તમારી કેવી પરીક્ષા લેવાતી? મારે તો મારી ડોટર જે છે એ પોતે શરૂઆતથી ઘણા એક્ટિવિટીમાં રહી છે, જેમ ચિત્રકારી છે, પછી કરાટે છે, એ બધામાં, એટલે એ છે ને સેલ્ફ ડિપેન્ડન્સ વધારે છે, એટલે મને ક્યારે એટલું એવું લાગ્યું નહીં અને મેં ક્યારે એના ઉપર એટલું પ્રેશરે નહીં આપ્યું ટેન્થ। હા, એ તો બહુ સારી વસ્તુ છે કે સીસીટીવી કેમેરા, કેમ કે અધિકતર શું હોય કે જે છોકરાઓ મહેનત કરવાવાળા હોય છે એને ઘણીવાર એનું ડિપ્રેશન થઈ જાય કે ચીટિંગ કરવાવાળા વધારે માર્ક્સ લઈ જાય, પણ આનાથી ને એક વસ્તુ એ શીખવા મળે છે કે છોકરાઓને એક ડર આવે કે એક્ઝામમાં આપણે ચીટિંગ ના કરીએ। અને બીજું શું, ઘણીવાર કેવું હોય કે છોકરું પોતાની એક્ઝામ દે પણ એને ધ્યાન રાખવું પડે કે કોઈએ પાછળથી તો ચીટિંગ એના ચીટ એના ત્યાં નાખી દીધી, તો એવી બધી વસ્તુઓ બી આ સીસીટીવી કેમેરાથી શું હોય કે ઘણી ફાયદેમંદ રહી છોકરાઓ માટે। મા બાપની તો એક્ઝામ છે, છોકરાઓ જે સારી મહેનત કરી છે બોર્ડ પ્રમાણે તો સારી મહેનત કરી છે, એમની ફૂલ તૈયારી છે, પણ એમના કરતાં પેરેન્ટ્સની થોડી વધારે એક્ઝામ છે એવું લાગે છે। સરકારે બહુ સરસ વ્યવસ્થા કરી છે અને દરેક સ્કૂલમાં આ રીતની વ્યવસ્થા હોવી જ જોઈએ, છોકરાઓ માટે બહુ સારી વ્યવસ્થા છે। બીજી પરીક્ષાઓ જે બાકી છે એના માટે શું વાલી તરીકે આપવી પડશે? બસ હું વાલી તરીકે એક જ કહીશ કે ભાઈ તમે છોકરાઓને બહુ બર્ડન ના આપો, એમની રીતે જેમ તૈયારી કરે એમ કરાવ, છોકરાઓને ફૂલ સપોર્ટ કરો। ના, સરકાર તરફથી તો ફૂલ સપોર્ટ હોય છે, એમની હેલ્પલાઇન બી ચાલુ હતી, પણ છોકરાઓ અત્યારે એટલા મેચ્યોર છે હવે કે બહુ એમને ટેન્શન રહેતું નથી, પ્રેક્ટિસ સારી કરેલી હોય તો ટેન્શન ઓછું રહે છે એમને, સ્કૂલ તરફથી બી ખૂબ સપોર્ટ હતો એમનો અને ખૂબ સારી રીતે તૈયારી કરીને અત્યારે એક્ઝામમાં તૈયાર આવી ગયા છે। નહીં, બધી વ્યવસ્થા બહુ સારી રીતે કરેલી છે અને એ ખાસ સીસીટીવીને લીધે તો બહુ સારું છે કે ભાઈ ચોરી ઓછામાં ઓછી થાય તમારે। અમે એને ફ્રી જ રાખ્યો છે, એવું કીધું કે તને જે આવડે ને એ કર, બાકી કોઈ ટેન્શન ના કરીશ, અત્યારે વાતાવરણ એવું છે ને કે છોકરાઓને કંઈ કહીએ ને તો ટેન્શનમાં આવી જાય। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો આજે પ્રથમ દિવસ અને પ્રથમ પ્રશ્નપત્ર આપવા માટે વિદ્યાર્થીઓ પોતપોતાની જે બિલ્ડિંગ છે જ્યાં જેમના નંબર આવ્યા છે તે પહોંચી ગયા છે, બેસી ગયા છે। વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આજે પ્રથમ દિવસ હોવાથી તેમને મૂકવા માટે વહેલા આવી ગયા હતા, અને વિદ્યાર્થીઓને અમે અહીંયા વિદ્યાનગર ઉસ્માનપુરા સ્કૂલમાં ખૂબ આવકાર્યા, અને આવકારવા માટે અમારી સાથે અમદાવાદ જિલ્લાના કલેક્ટર માનનીય ડૉક્ટર ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, આ શાળાના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ જ રીતે તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ ભયનું જે છે એ અનુભવ ન કરે તે માટે એમને આવકારવા અને ખાસ આ પરીક્ષામાં શુભેચ્છાઓ પાઠવવા માટે બધા જ અહીંયા કહી શકાય કે જે રીતે શાળાના ટ્રસ્ટી હોય કે અધિકારી હોય તો તેઓ ઉપસ્થિત રહેલા છે।